नमस्कार मित्रों, मारू नाम से सुरेश भाई आहिर। तो आज अपने व्यायामशाला ग्राउंड पर आ काका ने अपने अँ जोया छे। तो अपने काका ने कंक हेल्प करवा मांगी छे, तो अपने काका ने कंक हेल्प करसू। तो आओ अपने काका ने मड़िए अने बातचीत करी ने एने शू शू हेल्प नी जरूर छे, अपने एना सुधी हेल्प पहोंचाड़वानी एक नानकड़ी एवी आमथी कोशिश अपने करसू, जेनाथी काकानुं आवनारुं जीवन थोड़ों कंक सुखी थी जाए अने काका ने आगर तकलीफ न थाय एवुं आपणे कंक करवानी कोशिश करीशुं। सौ प्रथम काका आपनुं नाम शुं छे? रमेश भाई दया भाई नट। अने आपनुं रहेवानुं? जूनी रावलवाड़ी गायत्री मंदिर नटवास, सत्यनारायण સોસાયટીની પાછળ। ઓકે કાકા, અત્યારે તમને શું હેલ્પની જરૂર છે? અત્યારે તો આપણે હેલ્પ એ છે કે જમવા માટેની બહુ પ્રોબ્લેમ છે અત્યારે, સવારના મળે તો સાંજના નહીં, સાંજના મળે તો સવારના નહીં, એવી આદત છે અત્યારે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે કાકાને ત્રણ ટાઈમનું જમવાનું પણ નથી મળતું, ક્યારેક બપોરે મળે છે તો સાંજના નથી મળતું, અને સાંજના મળે છે તો બપોરે નથી મળતું, એટલે અત્યારે એને મેઇન તકલીફ તો એને જમવામાં છે। અહીંયા તમારે રહેવા માટેનું સગવડ નથી? નથી, તમારું ઘર નથી? નથી। અચ્છા, અને કુટુંબમાં કોણ કોણ છે? કુટુંબમાં કોઈ નથી, એકલા છો? એકલા છો। તો ગુજરાન કઈ રીતે ચલાવો છો તમે? એટલે આડોશી પાડોશી વાળા રોટલા જમવાનું આપે સાંજના ભાગમાં, તો ગુજરાન ચલાવી ગુજરાન ચલાવો છો। કાકા, તમે તમારા બેંક એકાઉન્ટ નંબર, ગૂગલ પે નંબર કંઈ છે તમારી પાસે? કાંઈ નથી સાહેબ, તમારી પાસે કાંઈ નથી? બેંક કોઈ એકાઉન્ટ નંબર નથી તમારી? તો કાકા, તમારી પાસે બેંક એકાઉન્ટ નંબર નથી, ગૂગલ પે કોઈ વસ્તુ નથી તમારી પાસે? નથી। તો મિત્રો, તમે જોઈ શકો છો કે કાકા પાસે કોઈ બેંક એકાઉન્ટ નથી, એની પાસે ગૂગલ પે નથી। તો અત્યારે તો અમે કાકાને અમારી રીતે જે પણ હેલ્પ કરી છીએ, અત્યારે તો આજની માટે એની માટે ઘરમાં રાશન નથી, તો નાનકડી એવી હેલ્પ અત્યારે અમે કરીશું, પણ એના સિવાય પણ આવા લોકોને જેમ અમે મદદ વધારેમાં વધારે કરતા રહીએ એની માટે ડિસ્ક્રિપ્શનની અંદર હું પેટીએમ, ગૂગલ પે નંબર બધા જે મૂકી દઉં છું, તમે આવા લોકોને જો હેલ્પ કરવા માંગતા હો તો તમે ઓનલાઈન ફંડ કરી શકો છો। કાકા, તો મેન અહીંયા જરાક એડ્રેસ અમને બતાવી દેજો, ક્યાં રહેવાનું તમારે? એટલે રહેવાનું નહીં, આ જગ્યા કઈ છે ત્યાં જ્યાં તમે અત્યારે બેઠા છો? ગાયત્રી મંદિર, ગાયત્રી મંદિર રોડ, ગાયત્રી મંદિર રોડ વ્યાયામશાળા ગ્રાઉન્ડની બાજુમાં કાકા બેઠા છે। જો ભુજ તાલુકામાંથી કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોતો હોય, ભુજ તાલુકામાંથી કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોતો હોય અને કાકાને કાંઈ રાશનની અથવા કાંઈ પણ હેલ્પ કરવા માંગતા હોય, તો કાકા જૂની રાવલવાડી વ્યાયામશાળા ગ્રાઉન્ડ પાસે અહીંયા રોજ બેઠા હોય છે। આપણે તમે લોકો જે ભુજ તાલુકામાંથી કોઈ પણ લોકો આવો વિડીયો જોતા હો તો કાકાને આવી અને ડાયરેક્ટલી તમે હેલ્પ કરી શકો છો। તો મિત્રો, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તે બની શકે એવું વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હો કે યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો। મિત્રો, તમને એક વસ્તુ કહેવા માગું છું કે આપણે માણસ છીએ તો આપણે માણસની મદદ કરીશું। સૌપ્રથમ તો આજે કાકાના જે ઘરમાં રાશનની જે તકલીફ છે એની માટે હું કાકાને આ એક નાનકડી એવી હેલ્પ કરું છું, અને મિત્રો મને એવી આશા છે કે તમે જે તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે નંબર મેં નાખ્યા છે એના ઉપર તમે વધુમાં વધુ હેલ્પ મોકલશો તો અમે આવા અનેક લોકો સુધી પહોંચવાની કોશિશ કરીશું। તો સૌપ્રથમ કાકાને આપણે એવી નાની એવી આ હેલ્પ એને કરીએ છીએ, જો કાકા આજ તમારા રાશન પાણી માટે, બરાબર? હા સાહેબ, ભગવાન માતાએ શુક્રિયા કે તમને। હવે તમને કેવું લાગ્યું આજે? બહુ સારું લાગ્યું। અને કાકા, આજે જે અમે આવા કામની શરૂઆત કરી છે, ફર્સ્ટ ટાઈમ પહેલો અમે તમારો વિડીયો શૂટ કર્યો છે, અને લોકો દ્વારા અમે મતલબ લોકોને કહેવા માંગીએ છીએ કે અમે આવા લોકોને મદદ કરવા માંગીએ છીએ, તો તમને શું કહેવા માંગો છો? સારું કામ છે બહુ, સારું કામ છે બહુ, અને તમે આગળ વધશો એમ, અને પણ આટલી મને તમે ભેટ આપી તો બીજાને પણ તમે ભેટ આપી શકશો એવી આપને મન બોલે છે। કાકા, તમે અહીંયા કેટલા વર્ષ થયા બેસો છો? 10-15 વર્ષ થયા સાહેબ, 10-15 વર્ષ ત્યાં બેસો છો, અને કેટલાક લોકો તમને હેલ્પ કરવા માટે આવ્યા છે અહીંયા? કોઈ નથી આવ્યો, કોઈ હેલ્પ કરવા નથી આવ્યો, લોકડાઉનમાં આપતા કોઈ આપી જતા। અચ્છા, લોકડાઉનમાં ઘણા બધા લોકો તમને હેલ્પ કરવા આવતા એમ, અને અત્યારે પણ ઘણા બધા એવા લોકો હશે તમને હેલ્પ કરવા આવતા હશે? અત્યારે એવું કોઈ નથી, અત્યારે